ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાએ ભાજપ પર પ્રહાર કર્યા. ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો નારાજ છે તેવું ભરત મકવાણાનું કહેવું છે. ભરતી મેળાથી ભાજપના જૂના કાર્યકર્તાઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને પ્રચંડ ચૂંટણી પ્રચાર દરેક ઉમેદવાર પોતાના મત વિસ્તારમાં કરી રહ્યો છે. સાથે જ અલગ અલગ મુદ્દાઓને લઈને જનતા વચ્ચે પણ જઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ભરત મકવાણા આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. પાર્ટીનો વિશ્વાસ અને ભરત મકવાણા પોતાના મત વિસ્તારમાં કેવી રીતે મતદારોને મળી રહ્યા છે? મતદારોને સીધો સંપર્ક અમારા કાર્યકરો દ્વારા અત્યારે થઈ રહ્યો છે. ઉભેલા ભાજપના ઉમેદવાર છે દિનેશ મકવાણા. તેઓ રોજબરોજ સવારથી પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે અને એક પડકાર પણ ફેંકી રહ્યા છે. ત્યારે પડકાર ફેંકવામાં મોટે ભાગે પડકાર ફેંકનારાઓ બી ગયેલા હોય છે. સવાલ, કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓના રાજીનામા બાદ આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં અનેક લોકો કેસરીઓ ધારણ કરવાના છે. અનેક દિગ્ગજો કોંગ્રેસના પક્ષ છોડીને ભાજપમાં પણ ગયા છે. આ વખતની ચૂંટણીમાં શું એ પડકારરૂપ બનશે, એ મહત્વનો મુદ્દો બની રહેશે? કેટલું નુકસાન કોંગ્રેસને પણ આ ચૂંટણીમાં લાગી રહ્યું છે? અત્યારે તો અમારે ત્યાંથી રિટાયર થઈ ગયેલા લોકો ભાજપમાં પડકારરૂપ બની રહ્યા છે. આપ નીતિનભાઈની વાત કરો કે કેટલાક નેતાઓ કે જે સ્પષ્ટ કહે છે કે અમને આ બધામાં ચૂંટણી લડવામાં રસ નથી રહ્યો, કારણ કે કાર્યકરોમાં એક હતાશા વ્યાપ્ત છે. ત્યારે આપણે એટલું જ કહેવાનું કે અમે જેમનાથી હતાશ હતા એ લોકોએ અમારી પર ખૂબ મોટી મહેરબાની કરી અને કોંગ્રેસને બક્ષી દીધી છે. એ પ્રચંડ ચૂંટણી પ્રચાર છે જે ભરત મકવાણાએ પણ પોતાના નાનામાં નાના માનવી સુધી પહોંચી શકે તે પ્રકારનો પ્રયત્ન અત્યારથી શરૂ કર્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.